ફંક્શન નામનો જે ટોપિક છે એમાં ત્રણ રીતના જે પૂછાય છે, એમાં પહેલું જે હતું આપણે મેચ ધ ફોલોઈંગ કર્યું, બે સાઈડથી મેચ કર્યા, આ સાઈડથી કાન પકડો આમથી પકડો, બે કોથી કાન પકડી લીધો આપણે, ડાયલોગ કમ્પ્લેટમાં વળી પાછા બે સાઈડથી કાન પકડવાના હતા. કેવી રીતના? તો કે ડાયલોગ પ્રમાણે મેચ ખાવું જોઈએ આમ, અને ફંક્શન નેમ પ્રમાણે મેચ ખાવું જોઈએ. આપણે જોયા હતા રાઈટ રોંગ કરીને આપણે જોતા હતા. હવે એક નવી વાત આવી, એક જૂના સિલેબસમાં તો એક જમ્બલ પાર્ટ્સ કરીને, કે જૂના સિલેબસમાં એવું હતું કે ભાઈ તમને અધૂરું સેન્ટેન્સ આપ્યું એને પૂરું કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે, પણ એમાં તમને વર્ડ્સ આપવામાં આવતા, વર્ડ્સની મદદથી. અહીંયા થોડીક પેટર્ન ચેન્જ કરી છે, એ ફંક્શન નામનો ટોપિક જ છે, પણ એ લોકો શું કરે તમને અહીંયા એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, એટલે કે અહીંયા ધારો કે નેમ ઓફ ધ ફંક્શન તમને આપી દીધું, એ નેમ ઓફ ધ ફંક્શન પ્રમાણે તમારે હવે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું થાય. તો હવે પેલા જોતા જઈએ કેવી રીતે, અને એકદમ ઇઝી. અને આમાં એવું હોઈ શકે કે હું જે સેન્ટેન્સ વિચારું છું અને હું જે અહીંયા લખું છું એ સેમે સેમ તમે વિચારતા હોય ને તમે લખતા, એવું જરૂરી નથી. દરેક લોકો પોતાની સ્વતંત્ર બુદ્ધિ પ્રમાણે લખવાનું છે, પણ ગ્રામેટિકલી એ રાઈટ હોવું જોઈએ, અને નેક્સ્ટ નેમ ઓફ ધ ફંક્શન એ પણ સેટિસ્ફાઈડ થવું જોઈએ. તો ફ્રીક્વન્સી માટેના વર્ડ્સ આપને યાદ છે? તો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે ઇન્ડિકેટિંગ વર્ડ્સ છે ક્યાં ક્યાં? ઓલવેઝ, ઓફન, ડેઇલી, યુઝ્યુઅલી, નેવર, રેરલી, ઓકેશનલી, સમટાઈમ્સ, આવા શબ્દો છે ને, ફ્રીક્વન્સી, એક કરતા વધારે વખત ક્રિયા કે કોઈ પણ ક્રિયાની પુનરાવૃત્તિ એક કરતા વધારે વખત થાય છે એને ફ્રીક્વન્સી. અને અને એ શબ્દોને જો કેવું હોય તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એ એના કી પોઈન્ટ છે. આના તો એનો યુઝ કરવાનું, અને યુઝ કરી અને પછી આપણે એ સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનું છે. આપણે ટ્રાય કરીએ, કમ્પ્લીટ એવું કરવું છે કે આગળ કંઈક મૂકવાનું છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, એમાં વર્ડ આવી જવો જોઈએ. અને કીધું કે ટેલ્સ અ લાઈ ટુ હર ફેમિલી, એનો મતલબ એમ, કયા ટેલ્સ છે એ ક્રિયાપદ છે, વર્બ છે, બરાબર, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ છે. અ લાઈ એ ઓબ્જેક્ટ છે, અને ટુ હર ફેમિલી એ પણ ઓબ્જેક્ટ છે, પણ તમને સબ્જેક્ટ અને એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એ બે ઘટે છે, એટલે વાક્યમાં કરતા ઘટે છે અને ફ્રીક્વન્સી એક્સપ્રેસ કરવા માટેનો વર્ડ ઘટે છે. તો ફ્રીક્વન્સી એક્સપ્રેસ કરવા માટેનો વર્ડ તમારે યાદ રાખી લો, મેં તમને હમણાં થોડીક વાર પહેલા કીધા, અને કરતા કોઈ પણ મૂકી દેવાનું. જેમ કે કોઈ તમારા જેવો છોકરો છે, એટલે તમારી વાત કરું છું, તમે બધા કેવા છો? તો ગુડ બોય, તમે ધ ગુડ બોય છો. હવે તમે કોઈ તમારા ફેમિલી સાથે ખોટું બોલતા નથી, તો શું લખાય? નેવર, ધ ગુડ બોય નેવર ટેલ્સ લાય, પણ અહીંયા હર આપેલું છે ને, બોય નહીં લખશું આપણે, ગર્લ લખશું, કારણ કે હર ફેમિલી છે એટલા માટે. ઠીક છે, તો અહીંયા સબ્જેક્ટ આપણો જે હતો એ આપણે ગુડ ગર્લ લીધું, ફ્રીક્વન્સી આપણે લીધી નેવર. હવે આપણે ધારો કે કોઈને મનમાં એમ થયું મારા સિવાયના, ના હો મારે એવું નથી રાખવું, મારે કોકનું નામ રાખવું છે, હર છે એટલે છોકરી, મારે લતા રાખવું છે, લતા એટલે લતા મંગેશકર હમણાં ઓફ થઈ ગયા એનું વાત નથી કરતો, કોઈ બીજી કોઈ છોકરી હશે લતા, હાલ આપણે નામ બની નાખી વિનિતા, કોઈ વિનિતા નામ ના હોય તો ખોટું લગાડતા, તો વિનિતા, મારે ફરજિયાત છોકરી નામ જ લેવું છે, કારણ કે હર લખવું એટલે ઓલવેઝ. તો વિનિતા સબ્જેક્ટ થઈ ગયું, ઓલવેઝ એ થઈ ગયું, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, અને બાકીનું સેન્ટેન્સ છે આવડું એ નીચે ઉતારી દો. તો વિનિતા ઓલવેઝ ટેલ્સ લાઈ ટુ હર ફેમિલી. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? જે ઘટતું હતું એ ઘટતું હતું આપણે મૂકી દીધું, ઘટતું હતી બે વસ્તુ, કે સબ્જેક્ટ ઘટતો હતો અને જે ફ્રીક્વન્સી એક્સપ્રેસ કરવાના વર્ડ ઘટતા હતા આપણે મૂકી દીધા. કમ્પ્લીટેડ. હે, નેક્સ્ટ તરફ જઈએ. જો આઈ હેવ નોટ બ્લેન્ક ઇન ધ બ્રેકેટ નેમ ઓફ ધ ફંક્શન ટોકિંગ અબાઉટ ટાઈમ, યાદ કરો ફંક્શન નેમ ટોકિંગ અબાઉટ ટાઈમ, તમને કીધેલું છે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરવાનો. તમને વર્ડ આપ્યા હતા સિન્સ ને યેટ ને ફોર ને, હે,
યાદ છે રિસન્ટલી ને આવા શબ્દો હતા એનો ઉપયોગ કરવાનો નકાર વાક્ય છે તો યેટ આવશે યાદ છે નકાર વાક્ય યેટ આવશે તો આઈ હેવ નોટ આઈ કરતા છે હેવ તમને પૂર્ણ વર્તમાનકાળ માટે હેવ આપી દીધું નોટ તો હવે વાક્ય રચના પ્રમાણે વી થ્રી એ મૂકવાનું છે અને ટાઈમ ઇન્ડિકેશન વર્ડ મૂકવો કમ્પલસરી નથી મૂકવું હોય તો મૂકી શકો બરાબર તો જો આઈ હેવ નોટ વર્બ પછી તમારે ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આટલું કમ્પ્લીટ કરવાનું છે કાંઈ વાંધો ને કરીએ મારા મનમાં જે આવે છે હું લખીશ તમારા મનમાં આવે તમે લખજો પણ સાચું લખજો પેટર્ન પ્રમાણે પેટર્ન તમારી બરોબર હોવી જોઈએ આઈ હેવ નોટ ફિનિશ્ડ મેં વિતરી મૂક્યું ઓબ્જેક્ટ તરીકે લખું માય પ્રોજેક્ટ આઈ છે એટલે માય યેટ તમારા મનમાં એવું છે ભાઈ હું તો વિદ્યાર્થી હું થોડો પ્રોજેક્ટ કરું છું મારે હોમવર્કનું લખવું હો ભાઈ સર હોમવર્ક એવું મહેનત પૂરું કર્યું આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક યેટ લખો મને ક્યાં વાંધો છે પણ વાક્ય રચના સાચી હોવી જોઈએ ઠીક છે નેક્સ્ટ વન ઇન્ડિયા લોઝ ધ મેચ ભારત મેચ હારી ગયું રોવાનત મંડવાનું વાક્ય પૂરું કરવાનું છે શું છે ટોકિંગ અબાઉટ રીઝન રીઝન એન્ડ રિઝલ્ટ તમને યાદ હોય તો રીઝન એન્ડ રિઝલ્ટ રીઝન માટે સિન્સ બીકોઝ એઝ અહીંયા તમને ઇન્ડિયા લોઝ ધ મેચ ઘટના આપી છે એનું કારણ દેવાનું છે શું કામ આવ્યું હશે તો બીકોઝ વાળી રચના અને બીકોઝ પછી તમારે પૂરેપૂરું સેન્ટેન્સ લખવાનું થાય એનું કારણ તો ઇન્ડિયા લોઝ ધ મેચ બીકોઝ મેં સબ્જેક્ટ લીધું ઓલ ધ પ્લેયર્સ લોસ્ટ એટલે હારી ગયો સાદો ભૂતકાળ છે બરાબર એ સાદા ભૂતકાળમાં બની રહ્યું એની પહેલાં આપણે શું કામ હારી ગઈ ઓલ ધ પ્લેયર્સ તો પૂર્ણ ભૂતકાળમાં હેડ નોટ પ્લેડ વેલ કોઈ એક ઉપર નો દમદાર હોય બધાએ જવાબદારી હોય ટીમ હોય એટલે ઓલ ધ પ્લેયર્સ હેડ નોટ પ્લેઇડ વેલ પૂર્ણ ભૂતકાળમાં સેન્ટેન્સ આપણે લખી નાખ્યું રીઝન હતું એટલા માટે કે જ્યારે રિઝલ્ટ એ સાદા ભૂતકાળમાં હોય ત્યારે રીઝન છે એ પૂર્ણ ભૂતકાળમાં આવે બરાબર આ આપણને કાળમાં આપણે શીખેલા છીએ ઠીક છે ઓકે નેક્સ્ટ